મોર્નિંગ આજે મારી પાસે ખાસ કરીને બેંક અને એનબીએફસી કંપનીઓ પર બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે શરૂઆત આપણે યસ બેન્કથી કરશું અહીંયા નોમુરા તરફથી આપણે ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળ્યા છે લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને સત્તર રૂપિયા પ્રતિશય કર્યા છે તેમનું માનવું છે કે ક્વાર્ટર ટુમાં ખાસ કરીને પ્રી અપડેટ કાસા દ્વારા ડિપોઝિટ ગ્રોથ જે છે તે એક મજબૂત જોવા મળી રહ્યો છે તે સાથે તેમને એ પણ કહેવું છે કે એફઆઈ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સમાં આરોએ જે છે તે ઝીરો પોઈન્ટ આ પાંચથી ઝીરો પોઈન્ટ આઠ પર્સન્ટ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને આરોઈમાં પણ તેઓ એક મજબૂતી જોવા તેમને મળી શકે છે તેવી તેમની ધારણા છે અને તે ચાર પોઈન્ટ પાંચ ટકાથી લઈને સાત પોઈન્ટ પાંચ ટકા સુધી આપણને જોવા મળી શકે છે તે સાથે જ બેંકની રિટર્ન પ્રોફાઇલ છે તેમાં પણ સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કહી શકાય કે પોઝિટિવ રિપોર્ટ અહીં આવતો જોવા મળી રહ્યો છે ત્યારબાદના કાઉન્ટર પર નજર કરીએ એ છે બેંક ઓફ બરોડા અહીંયા મોર્ગન સ્ટેન્ડની તરફથી આપણને ઇક્વલ વેટ રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંકના પ્રિન્ટ પર નજર કરશો તો તેમને બસો ને રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમનું માનવું છે કે નોન રિટેલ લોનની આગેવાની હેઠળ ખાસ કરીને સ્થાનિક લોનગૃહ છે ત્યાં કયો કયો ધોરણે સાડા છ ટકાનો ઉછાળો જોવા મળી શકે છે સાથે સ્થાનિક રિટેલ પણ મજબૂત જોવા મળી રહ્યા છે અને ગત ક્વાર્ટરની સરખામણીએ ત્યાં જ્યાં ત્રણ પોઈન્ટ એક પોઈન્ટ ત્રણ ટકા તે ઘટાડો હતો ત્યાં ઓવરસીઝ બુક જે છે તે હવે સાડા સાત ટકાની ઉપર જોવા મળી રહી છે અને સ્થાનિક ડિપોઝિટ ગ્રોથ જે છે તે ચાર પોઈન્ટ એક ટકા પર જોવા મળી રહી છે ત્યાં જ બેંક ઓફ બરોડા તરફથી પણ સિટીનો એક રિપોર્ટ આવ્યો છે ત્યાં આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને ત્રણસો રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમનું માનવું છે કે ગ્લોબલ એડવાન્સ ગ્રોથ જે છે તે અનુમાનથી મજબૂત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ડિપોઝિટ ગ્રોથ ક્યુ ક્યુ ધોરણે એક પોઈન્ટ છ ટકા પર મજબૂત છે ઓવરસીઝ દબાણ હોવા છતાં કોર માર્જિનમાં એક સ્થિરતા જોવા મળી શકે છે અને ખાસ કરીને ક્રેડિટ કોસ્ટની અગર વાત કરીએ છીએ તે ત્યાં લગભગ પચાસથી સાહીઠ બેસીસ પોઈન્ટ સેટલ થવાની પણ તેમને એક સંભાવના લાગી રહી છે અને ત્યારબાદ છેલ્લા કાઉન્ટર્સમાં નજર કરીએ એ છે એસબીઆઈ કાર્ડ અહીંયા જેફ્રેસ તરફથી આપણને હોલ્ડ રેટિંગ આવતા જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમને વધારીને સાતસો ને રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે નજીકના ગાળામાં રેટ ઘટવાતી એચ ટુમાં એના એમમાં એક સુધારો જોવા મળી શકે છે નજીકના ગાળામાં તેમનું પણ માનવું છે કે સ્પેન્ડિંગ ગ્રોથમાં એક નરમા પણ એક જોવા મળી શકે છે પરંતુ ક્રેડિટ ખર્ચ છે તેમાં સુધારો આવી શકે છે અને ખાસ કરીને કંપનીના કાર્ડ સીઆઈએફ ગ્રોથ જે છે તે વધી શકે છે અને સામે કોર્પ ખર્ચમાં પણ ધીમે ધીમે સુધારો આવવાની અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ એફઆઈ ટ્વેન્ટી ફાઈવમાં નફો અને આરઓ પણ સુધારો આવી શકે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે એમ કહી શકાય કે ચાંદિયા જેટલા પણ બેન્કિંગ અને એનબીએફસી કંપનીઓના જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા જ એક પોઝિટિવિટી આપણને દર્શાવી રહ્યા છે